જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને સુરત ત્યાં જો આજ અડધા ભાઈ બધા વૈયા જાય, છોકરાઓ થોડાક રોકા હે, એટલે હવે બધા જવા માંડ્યા, કારણ કે વેકેશન પણ ખોલવા માંડ્યું. અને આ સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ તો મેં નહીં કે જે સિંગ આપણે ખેતરમાં પાકી હતી એ યાર્ડમાં લઈ જવાના માટે અત્યારે એની જો ભરાઈ કરે છે ડીસીએમાં એવું છે, તે તો આજ સિંગને વેચવા માટે લઈ જાય. અને આમ થોડીક મીઠી છે, થોડીક કડવી છે, કડવી હાવ માંડવી નથી દર વખતે હોય એવી, એટલે થોડીક રાખશું. બાકી તો 20 નંબર જે મીઠી આવે ને એ લઈ લે હું. અને સારોલું બારોલું બધું વેવાઈ ગયું છે અને સિંગનો ઢગલો ફળિયા વચ્ચે. પહેલાં બીજી વાત તો એ કે આપણે માલઢોરનું અમે કામ કરીએ એટલે થોડુંક આડી આવે, એટલા માટે જેમ બને વહેલા કહી. પણ યાર્ડમાં એટલી સિંગની આવક હતી તે આ લઈ જાવ હોય ને તો વિચાર કરવો પડે એટલી ત્યાં છીએ. અત્યારે માંડવી ઓણના વરહમાં જે માંડવી થઈ છે ને એવી એકેય વરહે નીચી હોય બધાને, એ બધાએ ઓણ માંડવી કરી હતી. કપાસની આવક ઓછી છે માંડવીની વધારે, જેમ ડુંગળીની ટ્રાફિક મવા યાર્ડમાં ભરાતી ને એમ જ અત્યારે માંડવીની ભરાય છે. તો આપણે માંડવી આજ ભરવાની શરૂ કરી દીધી. અને ગાયોને ખાણ દેવાઈ ગયા છે, દોવાઈ ગયા છે માલ, અને ફળિયું પણ વળાઈ ગયું છે. હવે પાવા નીરવાનું અને વાહી દો માણા આવીને કરી નાખશે. અને સારો પણ બહુ મસ્ત ઉગી ગયો. અને આજે મેઇન વાત તો એ છે કે અમારા ગામમાં પહેલી વાર સમૂહ લગ્ન થવાના છે. અને નાતની વાળીએ દીકરીને તમામ કરિયાવર આપ્યા અને સમૂહ લગ્ન ઘરે જ તે દીકરીને માંડવો રાખીને પરણાવવાની, પરંતુ તમામ ખર્ચો આહિર સમાજ આપે. તો બહુ મોટી ખુશીની વાત છે કે મારા નાના એવા ગામમાં આવું મોટું કાર્ય થાય. તો સારો પણ મસ્ત બની ગયો છે આપણો. એટલે ગુંધળી અત્યારે તો હુકલ ગુંધળી નથી, એટલે સારોલું તો આવી ગયું છે, પણ હુકલ ગુંધળી લેવી પડશે. એટલા માટે હુકલ ગુંધળીની તો જે ભાલનો સારો આવે છે એ લઈ લે હે, ની ભાલનો સારી રહેવું સારો રૂથા સારશું જ્યાં તો આ ગુંધળી મોટી થઈ જાય વઢાય એવી. આજે સમૂહ લગ્ન હોવાથી સવારના મહેમાન સતત શરૂ છે, એટલે હું પણ લગ્નમાં નથી ગઈ, બાકી બધા જમવા ગયા હતા, પૂરવાની મજા નથી એટલા માટે. અને ગુંદે થોડા ગમતા, કોક કોક ગુંદા આવ્યા, તો મહેમાન બધા અત્યારે આરામ કરી અને ગુંદા પાડવા ગયા છે. અને પૂર્વા બેન તો અત્યારે માંડવી ના ગ્લાસ ભરી ભરીને વીણે છે. કા પૂર્વા નથી રમવા વૈગી છે, બધાને અવાજ બેહી ગયા છે ને શરદી બધા થઈ ગઈ છે. જેટલી વીણા એટલી માંડવી ફળિયામાં લઈ લે, બાકી તો ધૂળમાં તોફા તો પડ્યા છે. માંડવી હોય એટલી હમી થઈ જાય, પણ ધૂળ નો માંડવી માલ ની છૂટી પડે, ધૂળ તો વીણવી બાકી રહી ગઈ. કારણ કે આમે આપણે ગાયો નો ટાઈમ થઈ ગયો, ગાયો તો બધી ઉભી થઈને વાટ જોવે છે. કેમ દોડે માથા માર્યા પછી ઉસડી ટકતા, કારણ કે એને એટલું દૂધ પીવું ગમે. દૂધ નો ટાઈમ થાય ને તો આમ ઠેકડે ઠેકડા મારવા મળે.
આપણે ગંગા છે 8 લિટર દૂધ કરે, એમ આપણે 4 લિટર છે ને એ વાછડી પીએ, અને 4 લિટર નું આપણે મિલ્કિંગ કરી લેવું. એટલે 4 લિટર 2 આસર પીએ, દૂધ પીએ ત્યાં સુધી એને પીવડાવવાનું છે. અને 4 લિટર પીવે તો એ પેટ બહાર ન આવે એમ જ લાગે કે હજી ભૂખી છે, એટલું દૂધ પીવે વાસરું.